जैन साहित्य एकेडमी ट्रस्ट तरफ थी फरी एक बार आप सब को इनु स्वागत करू छु। जैन साहित्य एकेडमी ट्रस्ट नु आजे 17मो व्याख्यान छे। ललित अने ललितेर कला बन्ने नु एक आगु महत्व छे, साधन अने माध्यम, पण एनो उपयोग कई रीते थाय छे, एक कई रीते आकार पामे छे अने ए कई रीते व्यक्त थाय छे ए जोवा माटे एक विशेषज्ञनी दृष्टिनी हमेशा आवश्यकता होय छे अने ए दृष्टि वाली एक विद्वान व्यक्ति अपनी साथे आजे छे, स्नेहल भाई शाह, डॉक्टर स्नेहल शाह, अमदावाद खाते थी, खूबज आर्किटेक्चर ना जगत में जानीतु नाम, खूबज मोटा आर्किटेक्ट छे पोते, स्थापत्य कला नो अभ्यास एमने सीईपीटी अर्थात सेंटर फॉर एनवायरमेंट प्लानिंग एंड टेक्नोलॉजी यूनिवर्सिटी खाते थी कर्यो छे। एमनो जे शोध निबंध हतो ते बालकृष्ण दोषी नी चकासनी हेठल थी पसार थयो छे। बालकृष्ण दोषी पण एक बहुज मोटू आ क्षेत्र नो नाम छे। त्यार अहीं पीएचडी कर्या बाद स्नेहल भाई लुगानो स्विट्जरलैंड खाते स्थापत्य कला नु कार्य 2 वर्ष मेरियो बेटो साथे कर्यु अने त्यार बाद 1987 માં તેઓ ભારત પાછા ફરે છે અને અહીં એમને જે ભારતમાં કાર્ય કર્યું છે એ કાર્યની ખ્યાતિ દેશ વિદેશમાં આજે ચારે તરફ ફેલાયેલી છે। એમને જ્યોર્જ મિશેલ સાથે સહસંપાદનનું કાર્ય કર્યું છે અને એમનું પુસ્તક 1988 માં પ્રકાશિત થયા બાદ ફરી પાછું 2003 માં રિપ્રિન્ટ થયું છે અને એ ઉપરાંત એમને બાલકૃષ્ણ દોશી, આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશી અને વોટર સ્ટ્રક્ચર્સ ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા એ જે કાર્ય છે એ અંગે પણ એમનું કાર્ય કર્યું છે અને જેનું અત્યારે પ્રોડક્શન કાર્ય ચાલુ છે। સેહલભાઈની એક વિશેષતા તમને કહું તો આજે તેઓ આપણી સાથે વાત કરવાના છે પશ્ચિમ ભારતના સ્થાપત્ય વિશે અને ખાસ કરીને આપણે જે દેરાસરો, જૈન દેરાસરો છે એનું સ્થાપત્યનું મૂળ, એનો ઇતિહાસ અને ખરેખર તો જ્યારે આપણે ભાવ વિભોર થઈને આવા એક સરસ આર્કિટેક્ચરના બે નમૂન કહી શકાય એવા એક પરિસરમાં પ્રવેશીએ છીએ ત્યારે કઈ રીતે એને જોવું જોઈએ, એની પાછળ કળાની દ્રષ્ટિ કેવી જોડાયેલી છે એની એક અનુભૂતિ અને એનો એક પરિચય આપણને સ્નેહલભાઈના વ્યાખ્યાન દરમિયાન થવાનો છે। હું સ્નેહલભાઈએ આ કાર્યક્રમનું આમંત્રણ સ્વીકાર્યું એ આપણા સૌ માટે એટલા માટે ખૂબ જ મહત્વની વાત છે કારણ કે ખૂબ જ વ્યસ્ત રહેતા તે ખૂબ જ વ્યસ્ત રહે છે, અત્યંત વ્યસ્ત રહે છે અને એ બધી જ વ્યસ્તતાની વચ્ચે જ્યારે એમને સાંભળ્યું કે જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટ એક સાહિત્ય અંગેનું કામ કરી રહ્યું છે ત્યારે એમને તરત જ એ બાબત સ્વીકારી। હું સ્નેહલભાઈનો આગોતરો આભાર માનું છું અને જૈન ટેમ્પલ આર્કિટેક્ચર ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા વિષય પર આજે તેઓ જે પ્રકાશ પાડવાના છે એ માટે એમને નિમંત્રણ આપતા ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું। સ્નેહલભાઈ, અમારું જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટ એટલે કે સીકે મહેતા, દીપક ફર્ટિલાઇઝર વાળા સીકે મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલે છે, એ ઉપરાંત 8 ટ્રસ્ટીઓ જોડાયેલા છે અને 120 જેટલા અમારા સ્વાધ્યાયીઓ છે, એ સર્વવતી આપનું ફરી એકવાર સ્વાગત કરીને આપને વિનંતી કરીશ કે આજના વિષય પર આપ પ્રકાશ પાડો, ડોક્ટર સ્નેહલભાઈ શાહ। થેન્ક યુ। સૌથી પહેલા જૈન સાહિત્ય એકેડમીનો મારે આભાર માનવાનો છે અને સેજલબેન, ડોક્ટર સેજલબેન ખૂબ જ ઓર્ગેનાઇઝ્ડ કમ્પેર છે, કોઓર્ડિનેટર છે અને આજે પ્રોગ્રામ એટલો લેટ થયો એના માટે એકાંતથી માફી માંગી લઉં છું આપ બધાની અને બધું સમય એવા કરતા પહેલા મારા લેક્ચર વિશે વાત કરું। મારી એક જ પ્રોબ્લેમ થશે કે હજી સુધી મેં કોઈ દિવસ ગુજરાતીમાં લેક્ચર આપ્યું નથી। હસતા હસતા મેં કીધું હતું સેજલબેન કે સપના પણ મને ઇંગ્લિશમાં આવે છે, પણ જેટલો ટ્રાય કરીશ જો કોઈ ભૂલ થાય તો માફ કરજો। સૌથી પહેલા જૈન આર્કિટેક્ચરની વાત કરવી હોય તો આપણે અગત્યનું છે કે મંદિર વિશે જાણવું પડે। મંદિર એટલે સૌથી અગત્યનું કેરેક્ટરિસ્ટિક છે કે એ હિન્દુઇઝમ માટે ઇટ ઇઝ સોશિયલી, સ્પિરિચ્યુઅલી અને કલ્ચરલી એ બધું જ ભેગું થાય એવી એક જગ્યા છે। આપણે દેર આર ટુ વર્લ્ડ્સ, એક વર્લ્ડ ઓફ ગોડ એન્ડ વર્લ્ડ ઓફ મેન, એટલે દુનિયા ભગવાનની અને દુનિયા લોકોની, પણ જે વર્લ્ડ ઓફ ગોડ છે એ ઇટ ઇઝ ક્રિએટેડ, જે આપણે બનાવી છે એ વર્લ્ડ ઓફ મેન એ બનાવી છે, આપણા લોકોએ એને બનાવેલી છે અને એટલે આપણે નક્કી કર્યું કે અહીંયા ભગવાનનો સ્થાન છે અને એના માટે અમુક નિયમો છે,
નિયમો પહેલો નિયમ શું છે કે એમાં એક્સિસ હોવી જોઈએ, એમાં હિન્દુ ટેમ્પલમાં એક્સિસ હોવી જોઈએ જેથી તમે જ્યારે દાખલ થશો સીધું તમને ભગવાનના દર્શન થવા જોઈએ. એમાં ઘણા બધા નિયમોમાં એક મોટો અગત્યનો નિયમ છે કે તમે દાખલ થયા પછી તમારે ક્લોકવાઇઝ એટલે તમારે એની ચારે બાજુ પરિક્રમા કરવી પડે, જે તમે પરિક્રમા કરો તો જ તમે તમારી પ્રાર્થના અને વર્શિપ કમ્પ્લીટ થયેલી કહેવાય. એટલે આપણે એને સેન્ચ્યુરી કહીએ. અને સરકમએમ્બ્યુલેશન એટલે પરિક્રમા ક્લોકવાઇઝ ડિરેક્શન કરવાની બહુ જ અગત્યનું છે. બીજું આપણે વાત કરવાની કે આ જેના ચાર પાછળ જોઉં તો એના ચાર જે કોર્ડિનલ પોઈન્ટ છે જે આપ જોઈ રહ્યા છો, એક બે ત્રણ ચાર અને ચાર દિશાઓ, એટલે આઠ કાર્ડિનલ પોઈન્ટ થયા. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય, આ ચાર આઠ દિશામાંથી અને નવમી દિશા જે વર્ટિકલ ઉપર જાય એ નવ દિશા, આ ચારે બધી દિશાઓ સૌથી અગત્યની છે. અને એ વી કોલ ઇટ ડાયનેમિક્સ ઓફ ટેમ્પલ વર્શિપ, કે આપણે જ્યારે ટેમ્પલમાં વર્શિપ કરવા જઈએ ત્યારે નવે નવ દિશાઓ સાથે આપણે સંપર્ક હોય છે. ટેમ્પલનું જે સૌથી અગત્યનું વસ્તુ છે એ હોમ એટલે કે સેન્ચ્યુઅરી, ગર્ભગૃહ, અભારો જે એને કહે છે, જ્યાં આગળ ભગવાનનું સ્થાન હોય છે. અને એ આઠ ડિરેક્શનની જે વાત છે એના સેન્ટરમાં એનું સ્થાન હોવું જોઈએ, એ સૌથી અગત્યનું છે. ઘણી વખતે આ ગભારો જે છે એ ખૂબ જ નાનો અને સાંકડો હોય છે અને એની આજુબાજુ પરિક્રમા એ બહુ મોટી હોય છે, કારણ કે બધા બહુ લોકો એ પરિક્રમા કરવાની હોય અને ભગવાન એક જ હોય, એટલે અગેન વર્લ્ડ ઓફ મેન ટુ વર્લ્ડ ઓફ ગોડ ઇઝ સીન ઇન અ ટેમ્પલ આર્કિટેક્ચર. એટલે કનેક્શન આ મંદિરો સાથેનું સૌથી અગત્યનું છે, જેથી જે પણ માણસ પૂજા કરવા જાય ભગવાનની પાસે જાય એને ભગવાન મળે એવી અનુભૂતિ થવી જોઈએ. અને અનુભૂતિ કરવા માટે સૌથી અગત્યનું છે કે મંદિરનું ડાયનેમિક્સ એટલે કે એનું સ્થાપત્ય એવી રીતે હોય કે જેથી દરેક વર્શિપર જે થયો છે ત્યાં ભગવાનના ઘરમાં એને ભગવાનની અનુભૂતિ થાય, પૂરેપૂરું આર્કિટેક્ચરે સપોર્ટ કરવો જોઈએ. આપણે જાણીએ છીએ કે આર્કિટેક્ચર એક માધ્યમ છે જે તમને ત્યાં સુધી લઈ જવાનો પ્રયત્ન કરે છે. એટલે એક છે એક્સિસ, એક્સિસ એટલે સીધું તમે જ્યારે દાખલ થાઓ તમને સીધા ભગવાનના દર્શન થાય, એ સૌથી અગત્યનું છે. આ જ એક્સિસ દરેક મંદિરમાં આપ દાખલ થાઓ તો સીધું આપને ભગવાન જે આઈડલ હોય એ આપને જોવા મળે. અને બીજું છે કે એ જ આઈડલ જે આપણે સ્ક્રીનમાં દેખાય છે કે નીચે અહીં આઈડલ છે અને ઉપર એક્ઝેક્ટલી ઇઝ ટોવર્ડ્સ સ્કાય, એટલે તમે અહીંયાથી દાખલ થાઓ, તમે અહીંયાથી દાખલ થાઓ અને અહીંયા ભગવાન સ્ટેચ્યુ હોય અને એક્ઝેક્ટલી એની ઉપર તમે જાઓ. આ ડિરેક્શન નવમી ડિરેક્શન છે, એ સૌથી અગત્યની સિમ્બોલિક છે, એટલે માટે એનું શિખર એટલે એનું આપણે સુપરસ્ટ્રક્ચર કહીએ કે ડેટ એ સૌથી અગત્યનું બનાવવું પડે. એને ઘણી વખતે માઉન્ટ મેરુ પણ કહે છે, ઇટ ઇઝ અ કોસ્મિક એક્સિસ, અથવા તમે સિમ્બોલિક ઇમેજ ઓફ અ કેવ, ઇટ ઇઝ લાઈક કેવની જેવો ભાસ થવો જોઈએ, એ અગત્યનું છે. એટલે આ જે માઉન્ટ મેરુ જ્યાં આગળ આપણે સમજીએ છીએ કે આપણે બધા ઋષિ મુનિઓ અને આપણા દેવી દેવતાઓનો વાસ છે, એ દેવી દેવતાઓનો અહીંયા સ્વર્ગમાંથી અહીંયા આપણે પૃથ્વી લોકમાં એમનો સિમ્બોલિકલી એમની જગ્યા બનાવેલી છે. એટલે વર્લ્ડ ઓફ ગોડ ઇઝ ક્રિએટેડ બાય વર્લ્ડ ઓફ મેન ઓન ધ બાય મેન ઓન અર્થ. પછી અગત્યનું છે મંડળ. મંડળ એટલે એક સ્ક્વેરના નવ સ્ક્વેર, એટલે તમે જુઓ તો આ એક સ્ક્વેર છે એના નવ ભાગ પાડ્યા પડે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, અને આ નવ ભાગના પાછળ બીજા નવ ભાગ પડ્યા, એટલે આવી રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, એટલે 81 ભાગ થયા એક મંડળના.
એને વાસ્તુ પુરુષ મંડળ કહીએ, આપણે એને કોસ્મિક મેન કહીએ, એટલે મહાપુરુષ, વાસ્તુ મહાપુરુષ. એટલે એ સ્ક્વેર એટલે ટોરસ સૌથી અગત્યનું સિમ્બોલિક શેપ છે દરેક મંદિરની અંદર, કે જ્યાં એની અંદર એની ઉપર જ મંદિરનું સ્થાપત્ય થવું જોઈએ. આ કોઈ પણ જગ્યાએ આપ જાઓ અને સ્ક્વેર ડિવાઇડેડ બાય 9 સ્ક્વેર ઇન્ટુ અગેન ડિવાઇડેડ બાય 9 સ્ક્વેર એટલે 81 ટોટલ નાના નાના સ્ક્વેર થયા, એ સિમ્બોલિકલી ભગવાનનું સ્થાન બતાવે ગમે ત્યાં. એમાં જાત જાતની રીતે એના ટેમ્પલનું ગવર્નિંગ થતું હોય, અને બૃહદ સંહિતા એક આપણી જૂની ટેક્સ્ટ છે ગુપ્ત પીરિયડની, એમાં એનું જાત જાતની રીતે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. હવે આ બધું થયા પછી આ મંદિરો ચાલુ થયા આશરે 7મી થી 8મી સદીની વચ્ચે આપણા ભારત દેશમાં. એ વખતે જૈનિઝમ તો ઓલરેડી હતું જ, પણ આપણી પાસે જૈન મંદિરો તે વખતના આપણી પાસે કોઈ એવો પ્રૂફ નથી કે તે વખતે મંદિરો થયા હતા. સૌથી પહેલા મંદિરો થયા હિન્દુ મંદિરો થયા, અને હિન્દુ મંદિરો જે થયા એ પછી એના આધાર ઉપર જૈનના સરસ મંદિરો ઉત્તર ભારતમાં દક્ષિણ આપણે પશ્ચિમ ભારતમાં થયા. એટલે મારે આજે ભીલવાડા ગિરનાર અને પાલીતાણા વિશે વાત કરવી છે, અને કાલે રાણકપુર જેસલમેર ઓસિયા અને કુંભાર્યા વિશે વાત કરવી છે. પણ અગત્યનું એ છે કે આ બધા મંદિરો બનાવ્યા કોણે, આ બધા મંદિરો બનાવ્યા જે શિલ્પી હતા કે સ્થાપત્યના જાણકાર હતા એમણે બનાવ્યા, અને એ લોકો બધા માટે કામ કરીએ. દાખલા તરીકે હું આપને કહું કે LNT કરીને મોટો કોન્ટ્રાક્ટર છે, એ તો ગમે તેનું કામ કરે, એ તો તમને એને આપો કે ભાઈ તમે મંદિર બનાવો તો મંદિર બનાવે, ત્યાં રામ મંદિર બનાવી રહ્યા છે, અને કોઈ મોટા ઇન્ડસ્ટ્રીઝ માટે ફેક્ટરી પણ બનાવે, અને કોઈ કોઈ બીજા માટે ઘર પણ બનાવે, અથવા કોઈ બીજા મોટા ઓર્ગેનાઇઝેશન માટે સ્કૂલો અથવા કોલેજો અને હોસ્પિટલ પણ બનાવે. એટલે એને આપણે ગિલ્ડ કહીએ, GULD. એટલે ગિલ્ડ જે હોય એ લોકોનો કામ જ હતું કે મંદિરો અને જાત જાતના સ્થાપત્યનું લોકો નિર્માણ કરે. હવે આ જે ગિલ્ડ છે એ ગિલ્ડને જૈનિઝમ હોય હિન્દુઇઝમ હોય એના વિશે જ્ઞાન ખરું, પણ એને પાસે જે કલા છે કરવાની, એટલે એક ફેમિલી હોય એનો સન પણ પછી સ્થાપત્ય કલા એટલે એ પણ સ્કલ્પચર થઈ જાય, એનો ગ્રાન્ડસન પણ એ કરે, અને કોઈક સરસ એમના ફેમિલીમાં આવે કે આગળ વધે, અને એ રીતે એ લોકો એમના પોતાના સ્થાપત્ય કલાને વિકસાવતા જાય. અને આવા બહુ જ ઓછા ગિલ્ડ હતા ગુજરાતમાં અને રાજસ્થાનમાં જે એકબીજાના સંપર્કમાં રહી અને મંદિરોનું નિર્માણ કરતા હતા. એટલે એવું નથી કે સીધા જૈન મંદિરો બનાવનાર કોઈ બીજા લોકો હતા અને હિન્દુ મંદિર બનાવનાર કોઈ બીજા લોકો હતા. બધા મંદિરો બનાવનાર અમુક જ પ્રકારના શિલ્પીઓ હતા કે જે બંદરનું નિર્માણ કરતા હતા. હવે આપણે એટલા માટે જૈન મંદિરો વાત કરતા પહેલા બે અગત્યના હિન્દુ મોન્યુમેન્ટ્સની વાત કરવી પડે, હિન્દુ સ્થાપત્યની વાત કરવી પડે, કે જે જાણવા માટે એટલા માટે જરૂરી છે કે જે લોકોએ આ મંદિરો બનાવ્યા એ લોકો આવું પણ બનાવતા હતા, અને આવું શીખ્યા પછી આ જૂના હિન્દુ મંદિરો અને હિન્દુ મોન્યુમેન્ટ્સ બનાવ્યા પછી એમને આ મંદિરો પણ બનાવવાની એમની પાસે ફાવટ હતી, એમને આવડત હતી. બીજું કે આ જે જૈન મંદિરો થયા એ આટલા સુંદર કોતરણી વાળા, આટલો સુંદર એમની સીલિંગ એટલે એમનું ઉપરનું છત અથવા એનું કોતરણી જે કરી આટલી અદભુત આટલી સરસ કેવી રીતે બની, એ બને એટલા માટે બની કારણ કે આ જે ગિલ્ડ છે જે લોકો સ્થાપત્ય બનાવતા હતા એ લોકો પાસે બહુ જ બહોળો અનુભવ હતો હિન્દુ મંદિરો બનાવવામાં અને હિન્દુ મોન્યુમેન્ટ બનાવવામાં. એટલે ગુજરાતની વાત કરવાની હોય તો મારે બે અગત્યના મોન્યુમેન્ટની વાત કરવી પડે. પહેલા સૌથી અગત્યનું છે સૂર્ય મંદિર, જે મોઢેરામાં અમદાવાદથી નોર્થમાં આશરે 150-200 કિલોમીટર આવેલું છે, એની વાત કરવી પડે કે જે 1026 એટલે 11th સેન્ચુરી બિગિનિંગ ઓફ 11th સેન્ચુરીમાં એ બન્યું. અને બીજું છે
રાણી કી વાવ એટલે બહુ જ સુંદર વાવ પાટણમાં જે 1304 14th સેન્ચુરીમાં એ બની. હવે એ લોકો મંદિરો પણ બનાવતા હતા, વાવ ને કુવાઓ પણ બનાવતા હતા. અને પછી જયારે મુસ્લિમ ઇન્વેશન થયું 12મી 13મી સદીમાં અને 14મી સદીમાં 1411માં તો અમદાવાદની સ્થાપના થઈ, એ લોકો મસ્જિદ પણ એ લોકોએ બનાવી. એટલે એવું નથી કે મસ્જિદ બનાવનાર કોઈ જુદું હતું અને મંદિર બનાવનાર કોઈ જુદું હતું અને જૈન મંદિર બનાવનાર જુદું હતું. હવે આપનું જો આ જે સ્ક્રીન છે આપ જુઓ તો સૌથી અગત્યનું પહેલું કે માઉન્ટ આબુનું જે મંદિરો છે કે જે 1031 11મી સદીમાં જે બન્યા અને પછી સીધા મંદિરો સારા થયા 1311 એટલે તાલીતાળામાં 14મી સદીમાં અને રાણકપુરનું 15મી સદીમાં, જેસલમેરનું 15 16મી સદીમાં અને ઓશિયાના મંદિરો 11મી સદીથી ઓનવર્ડ થયા, કુંભાર્યા 13મી સદીમાં થયા. પણ બધા મંદિરો 1225 થયા. એ બધા મંદિરોનું તમે જો લોકેશન જુઓ તો પણ બહુ જૂનું છે. એ મંદિરોનું લોકેશન તમે જુઓ તો એક એવી પણ વાત છે કે જયારે આ બધા મંદિરો જયારે મુસ્લિમો આવ્યા આ બધા મંદિરોને એમને બહુ વિનાશ કર્યો, બધા તોડી નાખ્યા અને ઘણા બધા મંદિરોમાંથી આપણને ખબર છે કે મસ્જિદો બનેલી છે. પણ અરાઉન્ડ 1200 થી 1300 આ બધું થયા કર્યું. 1325 કદાચ આવું, ધીસ ઇઝ વોટ આઈ હું એવું માનું છું કે મુસ્લિમ રાજાઓ સાથે જૈનોએ હિન્દુઓએ ક્રુસ કરી, એક સલાહ કરી તમારે રાજ કરવા માટે ચોક્કસ તમે રાજા છો, તમે રાજા રહો, પણ અમને અમારા ધાર્મિક સ્થળો પણ બનાવવાની પરમિશન આપો, કારણ કે અમે બનાવીને તોડી નાખવાનો અર્થ નથી. એટલે ઘણા બધા જૈન મંદિરો અને ઘણા બધા હિન્દુ મંદિરો જે 1314મી સદી પછી જે બન્યા એ મેઇન સેન્ટરથી દૂર બન્યા, કારણ કે અમદાવાદની આજુબાજુ કોઈ જૈન મંદિર કે હિન્દુ મંદિર નથી, અમદાવાદની અંદર નથી, જેથી મુસ્લિમ લોકોને આ મંદિરો જોવા આવે નહીં. એ વખતે તો ટ્રાન્સપોર્ટેશન હતું નહીં, એટલે ક્યારે કોઈને અહીંયાથી ત્યાં જવું હોય એને બહુ જ વાર લાગે, કારણ કે ગાડામાં જતો હોય અથવા કે અથવા ઘોડા પર જતો હોય. એટલે આ બધા મંદિરોનો વિકાસ 14મી સદીમાં જે થયો એ વિકાસ વી કોલ ઇટ રેનેસાન્સ, એટલે રીબર્થ, એટલે ફરીથી આ મંદિરોનો ઉદ્ધાર થવાનું ચાલુ થયું. એટલે આપણે સૌથી અગત્યનું જાણવાનું એ છે કે આ મંદિરો પહેલા 11મી સદીમાં થયા અને તૂટી ગયા અને પછી 14મી સદીમાં ફરીથી એનો ઉદ્ધાર થયો કે એનું બનાવવાનું નક્કી કર્યું. એટલે સૌથી પહેલા મારે બતાવવાનું છે સૂર્ય મંદિર મોઢેરાનું. હવે આ મંદિર આપણે જાણીએ છીએ કે આટલું મોટું ભવ્ય મંદિર, એની આગળ આટલો મોટો કુંડ, આટલા બધા એના પગથિયાઓ અને જાત જાતના દેરીઓ, નાની નાની દેરીઓ, મોટી દેરી, નાના દેરા, બધું બનાવવું બહુ જ અઘરું છે. આપણે જાણીએ છીએ કે તે વખતે કોઈ જાતની ટેકનોલોજી નથી, લોકો આતો મોબાઈલ નતો, ત્યાં કોઈ જાતની એમને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ નથી કે કોઈ જાતનું કોમ્યુનિકેશન સિસ્ટમ પણ નથી, ત્યારે આ બધું બનાવવું એ બહુ જ અઘરું હતું. એટલે આપણે બધા જે આ મંદિરો જૈન મંદિરો જોઈએ છે એમાં પણ આ જે છે જે જે મોઢેરામાં છે કે પહેલા મંદિર એક બન્યું હોય બીજા 25 વર્ષ પછી બીજું એક્સટેન્ડ થયું હોય, બીજા 25 વર્ષ પછી થોડું ત્રીજું થયું હોય, એટલે ડેવલપમેન્ટ એને કહીએ કે થોડા વર્ષો પછી એમાં એડિશન થતી જાય, એમાં ઉમેરો થતો જાય, જેથી આખું મંદિર અલ્ટિમેટલી આખું સ્થાપત્ય એક સાથે બધું કમ્પ્લીટ થાય. પણ તમે જો બારીકાઈથી જુઓ તો આપણને ખબર છે કે મોઢેરાનું પાછળનું જે ગર્ભગૃહ છે એ થોડું જૂનું છે અને આગળનો જે નૃત્ય મંડપ છે એ થોડો નવો છે. એની કોતરણી તમે જુઓ, એનું એની વર્કમેનશીપ જુઓ, આપણે ખબર પડશે કે એ થોડું પાછળ જાય છે. અને સૌથી અગત્યનું કે એની ડેટ પણ થયેલી છે અને એ કુંડ પણ પછી થયો. હવે આ જે વસ્તુ છે કે જાત જાતની અમુક ટાઈમે પછી બીજા મંદિરો થતા જાય એ બહુ જ કોમન છે આખા દેશમાં. આપણે પતન દખલ જો આપ ગયા હો કર્ણાટકમાં, નોર્ધન કર્ણાટકમાં છે, ત્યાં ઇટ ઇઝ અ કોમોમરેટિવ સાઇટ. કોમોમરેટિવ સાઇટ એટલે દરેક રાજા આવે અને પોતાના નામને એક મંદિર બનાવે. એટલે ધીરે ધીરે 200 વર્ષમાં એક સામટા 25-30 નાના નાના મંદિરો મોટા મંદિરો થયા, એટલે એડિશન થતી જાય જેથી દરેક રાજાનું પોતાનું નામ થાય અને પોતાનું એનું સ્થાપત્ય
આગળ હોય. એ જ રીતે જૈન મંદિરોમાં પણ આ થયું છે કે ધીરે ધીરે મંદિરો એડ થતા જાય અને મંદિરોનું પુનરોદ્ધાર પણ થાય, એટલે જેનું રિનોવેશન થાય. પછી મારે બતાવી છે રાણીની વાવ, એ પાટણમાં થઈ છે. હવે આ વાવ અદભુત એટલા માટે છે કે પછી આ જ રાજા ભીમદેવ અને એમના પત્ની, એમણે થોડા વખત પછી જૈનિઝમનો પણ સ્વીકાર કર્યો હતો, જૈનિઝમને એક્સેપ્ટ કર્યું હતું. પણ એ પહેલા જયારે એમને વાવ બનાવવાની હતી, આટલી ભવ્ય વાવ આખા ગુજરાતમાં કે આખા દેશમાં કશે જોવા ના મળે. હવે આ ભવ્ય કેમ રહી છે એનું પણ એક બહુ મોટું સરસ કારણ છે. એ બહુ વર્ષો પહેલા જયારે થઈ હશે આ, જયારે ત્યારે એ વાવ પૂરને કારણે પૂર આવ્યું અને આખું ભરાઈ ગઈ હતી, સિલ્ટ નદીની માટીથી ભરાઈ ગઈ હતી. અને વર્ષો સુધી એ એમને એમ રહી. આ બધા સ્થાપત્યના જે ડેકોરેટિવ એના સ્કલ્પચર્સ છે, એના જે થાંભલાઓ છે, એના જે પ્લેટફોર્મ છે, એ બધા ઇન્ટેક્ટ રહ્યા, કશું એને નુકસાન થયું નહીં. અને એટલા બધા સુંદર છે કે આપ જો રાણીની વાવ પાટણમાં જોવા ગયા હો તો આપને ખબર પડશે કે કેટલું બારીકાઈથી કામ થયું છે. એટલે સુધી કે ઘણી બધી એમાં પેટર્ન એટલે ડિઝાઇન એ પણ એના પાટણના પટોળાને એક્ઝેક્ટલી મળતી છે. એટલે આપણને એમ પણ ખબર છે કે પાટણના પટોળા જે અત્યારે આપણે વાત કરીએ છીએ તે વખતે 11મી સદીમાં અને 12મી સદીમાં પણ થતા હશે, કારણ કે એ પેટર્ન આગળ રિપીટ થયેલી છે. હવે રાણીની વાવ જે છે એ આખી સિલ્ટ થઈ ગઈ હતી, એટલે આખી પૂર આવ્યું હશે એમાં આખી ભરાઈ ગઈ હતી અને પછી કોઈ દિવસે ખુલી નહીં. અને થોડા 50-60 વર્ષ પહેલા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે આપણા પુરાતત્વ ખાતા વાળાએ એને થોડું થોડું ખોદાણ કરતા ચાલુ કર્યું અને આજે આખી આ ભવ્ય વાવ તૈયાર થઈ છે. હવે આ વાવ આપ જુઓ તો એ એમ જ અભાસ આપે કે આ કોઈ મંદિર, ભવ્ય મંદિરની અંદર તમે ઉભેલા છો. આ મંદિર અને એનું મંદિર વિશે લાગવું, મંદિર જેવું લાગવું એ બહુ જ અગત્યનું છે, કારણ કે હિન્દુ આર્કિટેક્ચર વખતે ઘણા બધા ડભોઈનો ગેટ છે, વિસાવદરનો ગેટ છે, એ ગેટ એટલે દરવાજા, ગામમાં અંદર આવવાના દરવાજા, એ દરવાજા પણ એટલા ભવ્ય હોય કે આપને એનો મંદિર જેવો એનો આભાસ લાગે. હવે આ જે સિમ્બોલિક વીક આપણે જે કહીએ છીએ કે જે એક વસ્તુ બનાવી જેના જાત જાતની રીતે આપણે એને જોઈ શકીએ, એ પણ બહુ અગત્યનું છે, કારણ કે આપણે જયારે જૈન મંદિરો જોવા જઈશું ત્યારે આપણે આ ચોક્કસ એનો પ્રતીતિ થશે. આ જે એનો જે છેલ્લો જેનો વેલ છે એ રાણીની વાવનો, અને આપ જોવો તો બધા જાત જાતના સ્કલ્પચર્સ એની અંદર ચારે બાજુ છે. અને આ વિષ્ણુ, કેશાસૈન વિષ્ણુ એક સૌથી અગત્યનું સ્કલ્પચર છે, બહુ સુંદર છે. અને આ બધા સ્કલ્પચર્સ, આ બધા દેવી દેવતાઓ અને ડાન્સર્સ, નૃત્યાંગના, સોરી મારો જરા ગુજરાતી આવું છે, એ બધા બહુ જ સરસ રીતે કામ કરેલા છે. અને વિષ્ણુ એમ કહે છે કે વિષ્ણુ ક્યારે સુઈ ગયા હતા, એટલે માઇથોલોજી પણ બહુ આની સાથે એટેચ છે. એટલા માટે કે એમણે જગતનો નાશ કરી અને બીજો જગતનો બનાવવા માટે, ક્રિએટ કરવા માટે પછી એમને થાક થવો હતો, એટલે ફ્રેક્શન ઓફ અ સેકન્ડ, એટલે સેક્શન, એક સેકન્ડનો પણ ફ્રેક્શનનો ભાગ એ એમણે આરામ કરવાનો હતો. કે જે ફ્રેક્શન ઓફ અ સેકન્ડ ઇઝ મેઝર્ડ એઝ ઇમેઝરેબલ, એટલે એ એકદમ નાનકડી પળ કાયમ માટે ઝડકી દીધી છે જેમાં ભગવાન ત્યાં સુઈ રહ્યા છે. આવી ઘણી બધી માઇથોલોજી આપણે એની સાથે વાત કરી શકીએ. પણ આ જ લોકો જેને આ વાવો બનાવી, જેને મોઢેરા મંદિર બનાવ્યા, એ જ લોકોએ જૈન આર્કિટેક્ચર, આપણા સરસ જૈન મંદિરો પશ્ચિમ ભારતના બનાવ્યા છે. બસ એને થોડી ડિટેલ આના સ્કલ્પચર્સની. અને આજે હું કહેતો હતો કે પાટણના પટોળાની પેટર્ન જે આપ જોઈ રહ્યા છો, આપણે જો પાટણના પટોળા જોયા હોય તો આ જ પેટર્ન પાટણના પટોળામાં છે, જે 11મી સદીમાં આ વાવની અંદર આપણે જોવા મળે છે. અને એ વખતે 15મી સદીમાં એક ખૂબ અગત્યની વસ્તુ થઈ કે જયારે મુસ્લિમ મોસ્ક એટલે મસ્જિદો જયારે થવાની ચાલુ થઈ, એ મસ્જિદો બનાવનાર પણ હિન્દુ જ હતા. જે શિલ્પીઓ હતા, જે મંદિરો બનાવતા હતા, એ લોકો મસ્જિદો પણ બનાવી, કારણ કે મંદિરો બન્યા નહીં 200 વર્ષ સુધી, કોઈ જાતના મંદિરો બન્યા નહીં. અને આ એક સિમ્બોલ જે છે એ તમને દરેક મસ્જિદમાં જોવા મળે છે. નીચે છે પોટ, એની ઉપર લોટસ, એની ઉપર આ ચેન, અને આ લોટસ બીજું એટલે પીપલ લીફ, આ જે પીપલ લીફ છે
પટની ઉપર આપણે જો લગ્ન મંડપમાં ગયા હોય તો પટની ઉપર આવી રીતે પીપલ લીફ હોય છે, પછી આ ચેન છે અને એક લોટસ છે કમળ. આ બધા સિમ્બોલ છે એ આપણા હિન્દુ આર્કિટેક્ચર છે. અને આ જે બીજું બધું બતાવે છે ચારે બાજુ એ આ એની લોટસની ઉપર, એટલે આ જે લેમ્પ છે એની એનામાંથી જે સ્મોક નીકળતો હોય એ દર્શાવવાનો ટાઈપ છે. એટલે આ સિમ્બોલ ગુજરાતની અને અમદાવાદની દરેક મસ્જિદોમાં અમને જોવા મળે છે. એટલે એના પરથી એક ચોક્કસ ખબર પડે છે કે જ્યાં બનાવનારા હિન્દુ હતા એમણે ઘણી બધી સિમ્બોલિક રીતે આપણા મસ્જિદોમાં પણ આપણી એમની સિમ્બોલિકલી એમના બધા એ ચિહ્નો હતા એ ચિહ્નોને વાપરીને એક નવું એમ્બલમ બનાવ્યું હતું. અને એવું પણ કહેવાય છે કે 15મી સદીમાં જ્યારે ગુજરાતમાં અમદાવાદનું ફાઉન્ડેશન થયું 1411માં, પછી આ એક સિમ્બોલ થઈ ગયું હતું 14મી સદી માટે, 15મી સદી માટે ગુજરાત માટે. અને આ જે વાવ છે જે સૌથી બહુ સુંદર વાવ છે જેનું ઉપરથી દેખાવ છે. આપણે સૌથી પહેલા વાત કરીએ છીએ દિલવાડાના મંદિરની. દિલવાડાના મંદિર એમાં મારે થોડું વાર્તા વાર્તા વાત કરવાની છે. આ બધા માર્બલના મંદિરો, એટલે આરસ પાણમાં મંદિરો જે બન્યા છે એ બધા મંદિરો આબુમાં, રાજસ્થાનની અંદર આબુના માઉન્ટ આબુમાં સિચ્યુએટ થયા છે. એ મંદિરો બનાવનાર બે મિનિસ્ટર હતા જેણે ભીમદેવ વનમાં 1032માં અને 1332માં મંદિરો બન્યા. 1032માં એ લોકો ભીમદેવ વનના અંદર એના રૂલરની ત્યાં કામ કરતા હતા. જે ભીમદેવે એના પત્નીએ આપણે આ રાણીની વાવ બનાવી એ જ લોકો, એ જ રાજાના હાથ નીચે વિમલ મિનિસ્ટરે આ મંદિર બનાવવાનું ચાલુ કર્યું. અને પછી 1322માં, એટલે 1032માં વિમલા મિનિસ્ટરે પહેલા સોલંકીના સમય વખતે, સોલંકી કાળના સમય વખતે એક મંદિર બનાવ્યું. પછી એને રિસ્ટોરેશન એને પછી સારા બનાવ્યા વસ્તુપાલ ને તેજપાલે 122માં. એટલે આપણે જોઈએ તો આશરે 300 એટલે 290 વર્ષ પછી એ આ બધા મંદિરનો જીર્ણોદ્ધાર વસ્તુપાલ ને તેજપાલે કર્યો. આ બધા મંદિરોમાં આપ જુઓ તો બધા મંદિરોને રેક્ટેંગલ, એક રેક્ટેંગલ ની અંદર કોટિયાર સાથે, એને ચોક, ખુલ્લા ચોક સાથે અને વચ્ચે ગર્ભગૃહની સાથે ચારે બાજુ નાની નાની દેરીઓ અને ગેટ, એક બે અને ત્રણ ગેટ હોય, બે ગેટ હોય ત્રણ ગેટ હોય. એ પ્લાનિંગ એ વખતે 1032માં જૈન સ્થાપત્ય માટે થયું. આ બહુ અગત્યનું એટલા માટે છે કે એક મંદિર, બીજું મંદિર અને ત્રીજું દેરાસર, ત્રણે ત્રણ દેરાસરો નું પ્લાનિંગ, એટલે ચારે બાજુ નાના નાના દેરાસરો અને વચ્ચેનું મેઇન દેરાસર અહીંયા અને આની આગળ આ કોલોનેટ કે જ્યાં આગળ લોકો બેસી અને ભક્તિ કરી શકે. પણ અગત્યનું છે કે ચારે બાજુ આ ખુલ્લો જે એરિયા છે એ કોર્ટયાર્ડ કહેવાય, કે જે ઓપન ટુ સ્કાય વી કોલ ઇટ, જે એની અંદર છે. એટલે વિમળ વસાઈ એક નંબર જે છે આદિનાથ ટેમ્પલ એ અહીંયા આવ્યું, લુણા વસાઈ નેમિનાથ ટેમ્પલ એ અહીંયા આવ્યું અને આદિનાથ ટેમ્પલ જે એ પણ સુંદર છે એ અહીંયા આવ્યું આદિનાથ ટેમ્પલ. અને ચોથું કટર વસાઈ કાશીનાથ ટેમ્પલ એ થોડું જુદું શૈલીનું છે એ અહીંયા આવ્યું. એટલે વિમળ વસાઈથી જો આપણે વાત ચાલુ કરીએ તો આપણે કહ્યું અમે 1031માં એ બન્યું હતું. નેક્સ્ટ આ બધું મેં આપને કીધું કે વિમળ વસાઈ 1031માં બન્યું હતું અને એનો જે સેન્ટ્રલ શાઇન છે એમાં આદિનાથ ભગવાનનું સ્થાન છે અને આપણા સૌથી પહેલા જૈન તીર્થંકર જે હતા એનું ત્યાં આગળ એની પ્રતિમા છે અને આજુબાજુ 52 એક જાતના એક જ સરખા આઈડેન્ટિકલ સેલ્સ છે કે જેની અંદર બીજા તીર્થંકરોનો પણ લોકોએ એને ત્યાં એસ્ટાબ્લિશ કર્યા છે. સૌથી અગત્યનું છે કે બહુ જ અંદરથી રિચલી કાર્વડ માર્બલ અને કોરિડોર છે અને એની જે સીલિંગ છે એ પણ બહુ ભવ્ય છે જે આપણે અત્યારે દેખાઈ રહી છે. વિમળા વસાઈમાં બીજું અગત્યનું એ છે કે
આજના ટેમ્પલ પણ કે છે પાછળ લોટો આજના ટેમ્પલ વિમલા વસાઈ બંને એક જ નામ છે કે જે ઇટ ઇઝ આજ સુધી અગત્યનું એ સમજાવ્યું કે પહેલું જૈન મંદિરની એક સ્ટાઇલ આપણે કહીએ ટાઇપોલોજી કે એના પરથી બીજા ઘણા બધા મંદિરો થયા અને બીજું કે એમાં જે મંડપ છે આગળનો એ પછી બીજા 100 વર્ષ 12મી સદીમાં થયું પેલું 11મી સદી થયું એટલે 12મી સદીમાં થયું અને પ્રિન્સિપ એના જે મેઇન તીર્થંકર એનું ફરીથી સ્થાપત્ય 1322માં થયું એટલે જે મેં કીધું કે ધીરે ધીરે એમાં એડિશન થતા જાય અને રિનોવેશન થતું જાય પણ સૌથી અગત્યનું છે કે જે ડેકોરેશન છે કે જે એની અંદરનું જે ભવ્ય છે ભવ્યતા એ એની રાખી એટલે તમે મંદિરનું જ્યારે તમે અંદર હો તો તમને પ્રતિભા એમ જ થાય કે બધું એક જ સાથે એક જ વખત થયું હશે આમાં ઢાકી સાહેબ જે એમ એ ઢાકી સાહેબ જે આપણા બહુ વિદ્વાન સ્કોલર છે જે 3-4 વર્ષ પહેલા ગુજરી ગયા ભારત સરકારે એમને પદ્મ વિભૂષણનું માન આપ્યું છે એમણે જૈન આર્કિટેક્ચર પર બહુ જ કામ કર્યું છે અને એ માને છે કે જૈન આર્કિટેક્ચર એ હિન્દુ આર્કિટેક્ચરમાં જે મંદિરની છત છે જે ઉપર છત એ છત બહુ જ અગત્યની છે કારણ કે તમે એ રીતે જ એને કરી શકો કે એ છત ઇઝ અ સિમ્બોલિક ઓફ હેવન સ્વર્ગનો પ્રતિભા થાય એવું એ છત બનાવવાનું લોકોએ કર્યું એટલે આપ જો બતાવો નેક્સ્ટ આપ એક આ જ વાત હતું કે જે ભીલવાડામાં મંદિરોમાં છે આ બધું માર્બલમાં થયેલું છે અને એની વચ્ચે જે છે આ ઇક્વાલિટી ના આખી રીતે ફિનિયલ ઓન ધ ટોપ અને જે આ લોટસ શેપ સ્ટ્રક્ચર છે એ એક્ચ્યુઅલી સ્ટ્રક્ચરલી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કારણ કે જ્યારે તમે જે ડોમ બનાવો હોય તો તમે એક રિંગ બનાવો બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાથે આ રિંગ બનતી જાય નીચે સ્કેફોલ્ડિંગ હોય અને છેલ્લે આ મૂકો આ વસ્તુ બધાને ટાઈટ રાખી શકે સ્ટ્રક્ચરલી જો મકાન બનાવવાની દ્રષ્ટિએ તો આ જે લોટસ છે એ સૌથી અગત્યનું છે કે આ આખા ડોમને સાચવીને રાખી શકે છે આટલા વર્ષો પછી પણ એમને એમ જ રહ્યું છે એટલે એ એમની એક કારીગરીનો એક અદભુત નમૂનો આપણે જોઈ શકીએ પછી આપણે જોવું છે કે જૈન મંદિરોમાં જે આપણે જોઈએ છીએ આપણા જૈન દેરાસરોમાં એ બીજી બધી જે મેં કીધું 52 જાત જાતના દેરાસર આજુબાજુ છે વી કોલ ઇટ સ્મોલ શ્રાઇન્સ ઇન ઇંગ્લિશ એની દરેકની આગળ પણ આવી જાતની સીલિંગો છે હવે આ જે સીલિંગ જે છે એ આટલી સુંદર અદભુત સીલિંગો ડબલે જ બીજા કોઈ મંદિરમાં જોવા મળે અને કેટલા વર્ષોથી ઢાકી સાહેબ એની પર કામ કર્યું હતું કે ઇન્ડિયન ટેમ્પલ સીલિંગ ભારતના મંદિરોની છત વિશે બહુ કામ કર્યું પછી હવે સાહેબ પતાવી નથી શક્યા એટલે હું પણ એની વિશે કામ કરું છું એટલે આપ જયારે જુઓ તો આ જે સીલિંગ છે એ સિમ્બોલિકલી પણ છે જ્યોમેટ્રિકલી પણ છે અને એસ્થેટિકલી દે હેવ વેરી ફાઇન કાર્વિંગ એફિકન્સી એટલે જેમ કીધું કે આ મંદિરનું જે સૌથી પહેલા ટાઇપોલોજી હોવું જ અગત્યની છે એ શું થયું કે દરેક દેરાસરમાં દાખલ થતી વખતે એક નાનો પોર્ચ હોય અને પછી આગળ ગયા પછી આપણે જે સભા મંડપ નૃત્ય મંડપ અને ગર્ભગૃહ જે હતું એ બધું કાઢી અને ખાલી ઓપન ચોક રેઝ ચોક રેઝ પ્લિન્થ અને ગર્ભગૃહ આ જે પ્રણાલી છે જે આપણે જૈન દેરાસરમાં જોવા મળે છે એ અહીંયા આપણે બહુ જ પહેલા આ ચાલુ થઈ એટલે અહીંયા પણ એક લોકો બેસી શકે અને પૂજા કરી શકે ચાર દાદા ચડીને અહીંયા પણ બેસી શકો અને ગર્ભગૃહમાં પણ તમે જઈને ભગવાનનું પ્રતિમાનું અનાવરણ કરી શકો અને આ જે ફોટોગ્રાફ છે એ દરેક કોલમ જે આખું સ્ટ્રક્ચર સાચવી રહ્યું છે એમાં એક આ તોરણની વાત આવે છે હવે આ તોરણ જે છે તોરણ ના હોય તો આ સીલિંગ રહી ના શકે કારણ કે આટલું મોટો બીમ જે આપ જોઈ રહ્યો છો સ્થાન કર્યો છે એને આ તોરણ જ સાચવી રાખે છે એટલે તે વખતે જે તોરણની સ્ટ્રક્ચરલી જરૂર હતી આર્ટ વી કોલ ઇટ સ્ટ્રક્ચરલી જરૂર હતી એને એ લોકોએ ડેકોરેટિવ તરીકે એને વાપર્યું અને એનાથી એની જે આગવી પ્રતિમા આગવી જે એક શૈલી ઊભી થઈ એ બહુ જ અદભુત છે આપણે જોવો તો આ બધા તોરણો કે જે આ સ્ટ્રક્ચરને સાથ કરી રહ્યા છે
લેકિન આર્ચ એ કોલમને પણ સાચવે અને ઉપરના બીમને પણ સાચવે. એ જે પ્રતિમા જે છે, આ પ્રતિભા થાય છે, એ બહુ જ અગત્યનું છે આપણા જૈન દેરાસર. અને જે નાના નાના દેરાસરો છે, જે આપણે મેં બતાવ્યા આપણે, વી કોલ ઇટ સ્મોલ શ્રાઇન્સ ઓલ અરાઉન્ડ ધ મેઇન શ્રાઇન, ત્યાં પણ જો તો સૌથી અગત્યનું છે કે ડોર ફ્રેમ. જે ડોર ફ્રેમ છે કે એના દરવાજાની આજુબાજુની જે ફ્રેમ છે, એ ફ્રેમ પણ એ લોકોએ બહુ જ સુંદર બનાવી છે. આપણે ખબર છે કે તે વખતે લાકડા કામમાં જે કામ થતું હતું એની પણ એક્ઝેક્ટલી ઇમિટેશન ઓફ આર્ટ, એટલે એની કોપી કરીને પથ્થરનું કામ લાકડાનું કામ લાગે એવું બનાવવાનો ટ્રાય કરે. એટલે આ બધા દરવાજા જે છે, દરવાજાની ફ્રેમ આપ જોઈ રહ્યો છો, એ મેઇન જગ્યામાં તમને આટલું સુંદર કાલીગરી જોવા મળે. અને સીલિંગની વાત કરવામાં તો દિલવાડાથી આગળ કોઈ જઈ શકે જ નહીં. જો કોઈ ગુજરાતમાં કે ભારતમાં આપણે સીલિંગ જોવી હોય, સારામાં સારી સીલિંગ, તો એ ફક્ત આબુમાં અને દિલવાડામાં જોવા મળે. આનાથી સારી સીલિંગ, આટલી બધી જાતની સીલિંગ, આટલી બધી ટાઈપની સીલિંગ, આટલી બધી રીતે એની વિવિધતા અને એની અંદર જે એસ્થેટિક સેન્સ છે, બહુ રેર, બહુ જવલે જોવા મળે એમ છે. અને એટલે એટલા માટે મને આ મંદિર બતાવું છું, આ રાણકપુરનું, એ મંદિર એ છેલ્લે સુધી પણ આ જ વસ્તુ આગળ થવા માંડી. આપણે રાણકપુરની વાત કાલે કરવાના છે. બીજું હતું કે મંદિરનું ઉપરનું સંવર્ણ રૂફ, એટલે આ જે એની ઉપરનું જે શિખર છે અને આને ફિનિયલ આમલકા પણ કહીએ, પણ એ સંસ્કૃતમાં આમલકા કહેવાય, ઇંગ્લિશમાં એને ફિનિયલ કહેવાય. અને આ જે નાના નાના ડોમથી બનાવેલું રૂપ જે છે, એ પણ એઝ વી કોલ ઇટ, એક મંદિરની અંદર હજારો મંદિરોનો તમને ભાસ થાય. એક નાનું શિખરથી નાના શિખરથી, એટલે અમે આર્કિટેક્ચરમાં એને રિપ્લિકેશન ઓફ એલિમેન્ટ કહીએ, જે એક પણ એક જ એલિમેન્ટ વાર વાર રિપીટ કરી અને એમાં એક સુંદરતા ઉમેરવાનો એક બહુ સરસ મંદિરોનો જે આપણે જોઈએ છે, જે આપણે દરેક મંદિરમાં આપણને આનું આપણે એસ્થેટિકલ એનું સેન્સ જોવા મળે છે. અને તમે પાછળ પણ જુઓ તો ઇવન આ જે સાઈડમાં જે છે એ પણ નાનું નાનું થતા એક જ સાઈઝ છે, પણ લાગે કે આ મોટું થતું જાય છે. પણ આ જેટલું આ જે જ આ છે એટલું જ આ છે. એટલે આ રિપીટેશન ઓફ એલિમેન્ટ અને અહીંયાનું રિપીટેશન ઓફ એલિમેન્ટ અને પછી છેલ્લે આ મોટું એનું ફિનિયલ આમલકા, એ બધાનો સમાગમ જયારે થાય ત્યારે જે આ સીલિંગ છે, આપણે માઉન્ટ મેરુની જો વાત કરતો હતો કે જે સ્વર્ગમાં માઉન્ટ મેરુમાં બધા ઋષિ મુનિઓને આપણા દેવી દેવતાઓનો વાસ છે, એ અહીંયા આગળ જાણે બનાવ્યું હોય એવું લાગે. પછી બીજું ટેમ્પલ આવે છે વિમલા વસાઈનું ટેમ્પલ, એ સૌથી જૂનામાં જૂનું મંદિર નિરાસર છે, આદિનાથ ભગવાનને વિરાજમાન છે. અને મેં કીધું પ્રમાણે 1031માં એ થયું હતું. અને એની પહેલા એ હસ્ત, આપણે એને કહીએ કે હસ્તશાલા જે છે, આગળ તમે દેખાય હસ્તશાલા, એ એલિફન્ટ સેલ્સ માં બહુ જ સરસ 10 બ્યુટીફુલી મેડ માર્બલ એલિફન્ટ્સ માર્ચિંગ પોઝિશનમાં હોય કે જાણે હવે ચાલતા રહી ગયા છે એ પોઝિશનમાં બતાવવા. એટલે વી કોલ ઇટ ધ મોશન ઇઝ ફ્રીઝ્ડ ઇન અ સ્ટોન, એટલે જે મૂવમેન્ટ છે કે ચાલવાની જે ચાલતી વસ્તુ હોય એને તમે સ્થિર બતાવી બહુ અઘરું છે, એ આપણે માર્બલની અંદર બતાવ્યું છે. અને એની ચારે બાજુ જે છે આપ જો એ રીતે એની અંદર બધા જાત જાતના તમને સ્કલ્પચર્સ જોવા મળે. અને અંદર અને અંદર દરેક કોલમ ઉપર આવી નૃત્યાંગના તમને જોવા મળે. હવે અહીંયા એક બીજી વસ્તુ અગત્યની છે કે સ્ટ્રક્ચરલી એ લોકો શું કર્યું. અમે એને આ જે જગ્યા તમે જે દેખાય છે આ ખુલ્લું, એને અમે ક્લિયર સ્ટોરી કહે. ક્લિયર સ્ટોરી એટલે ઉપરથી લાઇટ લેવાની. ઉપરથી લાઇટ લેવાથી ફાયદો એ થાય કે ગરમ હવા ઉપર જાય તો ગરમ હવા બહાર નીકળી જાય અને ઠંડી હવા અંદર આવી શકે. એટલે આપણા દરેક દેરાસરોમાં આપ જોશો તો એક આ કલાનો એક બહુ અદભુત નમૂનો છે કે આ ક્લિયર સ્ટોરી જે બનાવી છે કે જેથી ઉપરથી લાઇટ આવે અને ગરમ હવા ઉપર જઈને બહાર નીકળે કે જેથી ઠંડક જ રહે. આપણે દરેક જણો કહીએ
આપણા ધીરાસરોમાં બહુ જ ઠંડક હોય છે અને એની આપણને બહુ સારો એનો અહેસાસ થાય છે. એટલા માટે કે આ એક સ્ટ્રક્ચરલ જે ફીચર છે એ બહુ અદભુત એ કામ કર્યું છે આપણા શિલ્પીઓએ. દેવ મેડ અ ક્લિયર સ્ટોરી, જેનાથી ભવ્યતા લાગે અને મકાન ઠંડક રહે અને સરસ અંદરથી હવાનો ઉજાસ આવી જાય. અને ડોર ફ્રેમની તો મેં વાત કરી કે દરેક દરવાજાની આજુબાજુની ફ્રેમ, હવે આ ફ્રેમની પણ અગત્યતા એ છે કે એક બાજુ આપણે એને અહીંયા થ્રેશોલ્ડ કહીએ છીએ. આ થ્રેશોલ્ડ એટલે એક સિમ્બોલિકલી આપણે કહે છે વર્લ્ડ ઓફ મેન કે ભાઈ હવે અહીંયાથી વર્લ્ડ ઓફ ગોડ ચાલુ થાય છે. એટલે તમે આ જે ઉમરો ઓળંગો એ ત્યાંથી ભગવાનનું ઘર ચાલુ થાય છે. એટલે એ હંમેશા ઊંચું હોય અને દરેકને સિમ્બોલિકલી કહે કે હવે તમારે આ જગ્યા તમે છોડીને ભગવાનના ઘરની અંદર જઈ રહ્યા છો. અને બીજું અગત્યનું છે કે જાત જાતની નેરેટિવ્સ એટલે વાર્તાઓ મિથિકલ હોય કે વાર્તાઓ આપણા બનાવેલી હોય, આ બધી વાર્તાઓ નેરેટિવ્સ ઓલસો શોન ઇન ધ ટેમ્પલ. હવે આ કાલીગીરી તો બહુ અદભુત છે જ કે આવું જોવું પણ બહુ જ સુંદર છે. પણ અગત્યનું એના માટે એ છે કે કાલીગીરી કરતા આ જે વાર્તાનો જે ઉલ્લેખ થયા છે એ પણ અગત્ય. હું અત્યારે એની સાથે વાત કરી શકતો નથી કારણ કે મારે 6-7 મંદિરો વિશે વાત કરવી, દેરાસર વિશે વાત કરવી છે. પણ એક વખત આપણે આઈડિયલી તો એવું હોય કે હું જયારે સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં શીખવાડું ત્યારે બધાને મંદિર પર ત્યાં જ લઈ જવું, ત્યાં જ શીખવાડું કે જેથી એમને એનો સાથે એનો અનુભવ થાય. અને જે સીલિંગની આપણે વાત કરી હોય જાત જાતની સીલિંગ આપણે જોવા મળે. અને ક્લિયર સ્ટોરી અને છતની જે આપણે વાત કરી અને કમાન જાત જાતના દરેકના મંદિરો, પછી ત્યાં દેલવાડામાં આદિનાથ મંદિર, નેમિનાથનું મંદિર અને પાર્શ્વનાથ મંદિર, આ બધા મંદિરો મેં આપને ખ્યાલ આપ્યો કે આ રીતે મંદિરો થાય છે. હવે આપણે બીજી સાઈડ છે ગિરનાર, એની પણ વાત કરીએ. ગિરનાર 900 મીટર ઉપર બનેલું છે અને આપણે જાણીએ એવું કહે છે કે 30 સેન્ચુરી BC એટલે 300 વર્ષ ઈસવીસન પૂર્વે, એટલે અત્યારે આપણે 2000 વર્ષમાં રહીએ છીએ, 2300 વર્ષ પહેલા એનો ત્યાં આગળ સ્થાપના જૈન મંદિરોની કદાચ થઈ હશે. પણ આપણી પાસે કોઈ એવું બહુ નક્કર મંદિર નથી કે ઇન્સ્ક્રિપ્શન નથી, પણ એવું માનવામાં આવે છે કે ત્યારે થયું હશે. અને આ મૌર્ય રાજા અશોક સમયમાં, ગુપ્ત રૂલર સમયમાં આ ત્યાં આગળ અહીંયા ગિરનાર પર મંદિરોનો અથવા દેરાસરોનું સ્થાપના થઈ હશે. અહીંયા જાત જાતના 16 જાતના મેઇન સેન્ચ્યુરી, 16 જાતના દેરાસરો છે અને એ રોકી સરફેસ પર એટલે ઊંચા નીચા રોકી સરફેસ પર દરેક જાત જાતના લેવલ પર બનાવેલા છે. અને ત્યાં આગળ સૌથી અગત્યના 2 દેરાસરો છે, એક નેમિનાથ મંદિર દેરાસર અને બીજું મલ્લીનાથ દેરાસર. નેમિનાથ દેરાસર છે એ 1128 પછી એટલે 12મી સદીમાં બન્યું હશે અને મલ્લીનાથ મંદિર 12મી સદીમાં થોડા 1231માં કહી શકે, પછી 5 વર્ષ પછી આ મંદિર આ દેરાસરનું નિર્માણ થયું છે. હવે આ 1128 જે નેમિનાથ દેરાસર છે એ અત્યારે સૌથી જૂનામાં જૂનું દેરાસર ગિરનારમાં આગળ છે. આપણે બતાવું આગળ ગિરનારનો સૌથી ઉપરથી ફોટો ચારે બાજુ આપ જુઓ. એ બીજું એક થયું કે આ બધા જૈન મંદિરો અને એનો જે લોકેશન હતું એ કિલી એરિયા પર થયેલું છે. એટલે એક બીજો પણ અહેસાસ થાય કે તમે ભગવાનથી ખૂબ જ પાસે હો કારણ કે બહુ શાંતિ અને આહલાદપૂર્વક એનું વાતાવરણ હોય. એટલે આ બધા દેરાસરો આપણે ઉપરથી જોવા મળે. ગિરનારની વાત થાય છે, જુનાગઢથી તમે ગિરનાર ઉપરકોટથી ગિરનાર જાઓ, આ ગિરનારની ઉપર અહીંયા બધા જૈન દેરાસરો છે એનો પ્લાન છે. અને ઇંગ્લિશમાં છે પણ 11મી સદીમાં જે નેમિનાથ મંદિર બન્યું જેની મેં વાત કરી અને પછી ટેમ્પલ કોમ્પ્લેક્સના જે એનું ટેમ્પલ કોમ્પ્લેક્સ છે એ પણ એક્ઝેક્ટલી જે રીતે આપણે આબુમાં જોયું હતું એ પ્રમાણે જાઓ. એ દરેક દેરાસરની ચારે બાજુ મેઇન દેરાસર હોય, એની ચારે બાજુ નાના સ્ટાઇન્સ હોય અને વચ્ચે ઉપર ખુલ્લો કોટિયાડ હોય કે જે આ બનાવવાની જે રીત છે
કે જે આપણે આબુમાં જોઈ હતી એ જ અહીંયા રિપીટ થાય છે ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી. એક ખરાબ વસ્તુ એ છે જે અમારાથી અમારે બોલાવી નહીં શકાય, પણ આ દરેક ડોમની ઉપર એ લોકો એટલે મેં જે કીધું આ મેઇન દેરાસર અહીંયા સેન્ચ્યુરી અને ચારે બાજુ સ્મોલર શ્રાઇન્સ વિચ મેક ધ એન્ટાયર ટેમ્પલ કોમ્પ્લેક્સ કમ્પ્લીટ. આખું મંદિરનું જે પરિસર છે એ આ કમ્પ્લીટ થાય. અને આપ જુઓ તો નાના નાના દેરાસર, નાના નાના શિખર, જે નાના નાના થતા મીટી મીટી મોટું એક શિખર બનાવે, જાણે માઉન્ટ મેરુ હોય. અને આગળ સંવર્ણ રૂપ છે કે જે નાની નાની દેરીઓથી આ આગળનું રૂપ બની જાય. આપ જુઓ કે ચારે બાજુ એનું જે ડેકોરેશન છે એ પણ આટલું સુંદર છે. અને ડોર ફ્રેમની જે વાત કરી એ પણ અહીંયા છે. અને સીલિંગ પણ અહીંયા બહુ જ સુંદર છે. જે આબુમાં આપણે જોવા મળી હતી એવી જ સીલિંગનો અહીંયા જોવા અમને આપણે મળે, જે ખાસ લાગે કે સ્વર્ગ અહીંયા જ છે. જાત જાતની સીલિંગો અને જાત જાતનું ડેકોરેટિવલી, જ્યોમેટ્રિકલી અને એસ્થેટિકલી ડન સીલિંગ. આ સીલિંગના ફોટા છે. અને એની અંદર જાત જાતનું તમને ઇમિટેશન અને તમને વિરોધાભાસ જાય એવા સ્ટ્રક્ચરો પણ અહીંયા બનાવ્યા છે. અને જાળીઓ તે વખતે બહુ જ અદભુત હતી આપણા જૈન હિન્દુ મંદિરમાં, એ જ આપણે અહીંયા જૈન દેરાસરમાં પણ આપણને જાત જાતની જાળીઓ જોવા મળે છે. હવે સીઝનમાં એવું લાગે છે 8-9 વાગવા માંડ્યા. આપણે કાલે જરા વહેલો કરી પાલીતાણા, રાણકપુર, ઓસિયા અને જેસલમેર કરીએ તો કેવું? ને કુંભાળિયા ફાઇન સ્નેહલભાઈ, ચાલશે? તો આજે થોડીક તમે ઓવરઓલ વિશેષતાની વાત કરીને પછી વાઇન્ડ અપ કરશો અને આવતીકાલે પછી આપણે મુખ્ય દેરાસરની વાત કરીએ. એટલે કાલે આપણે પાલીતાણા, રાણકપુર અને મુખ્ય દેરાસરની વાત કરીએ. પાલીતાણા, રાણકપુર, કુંભાળિયા અને જેસલમેર ને ઓશિયાની વાત કરીશું કે જૈન દેરાસરનો કેવી રીતે પછી આગળ જેનેસિસ એન્ડ ડેવલપમેન્ટ, એટલે ચાલુ થયા અને ડેવલપમેન્ટ કેવી રીતે થયા આપણે કાલે વાત કરી છે. કાલે હું હિસાબે પણ આઠે ચાલુ કરી દઈશ. એટલે આપણે પશ્ચિમ ભારતની વિશેષતા જે છે આ જૈન દેરાસરોની એની વાત આજે કરીએ છીએ કે આવતીકાલે? આવતીકાલે કરીશું. ઓકે, તો અત્યારે તમે સમિંગ અપ તરીકે 2-3 મિનિટ વાત કરશો કંઈક, એટલે આખું વ્યાખ્યાન સમિંગ અપ થઈ જાય. આ સમિંગ અપમાં સૌ બે વસ્તુ બહુ અગત્યની છે. એક છે કે એનું પ્લાનિંગ, કે મેઇન દેરાસર વચ્ચે હોય પછી કોટિયાડ હોય અને ચારે બાજુ નાના શ્રાઇન્સ હોય, એ એક જે ટાઇપોલોજી બની હતી જૈન દેરાસરો માટેની, એ ટાઇપોલોજી ધીરે ધીરે કરતા એને રિચર, એટલે વી કોલ ઇટ એનું જેનેસિસ એન્ડ ડેવલપમેન્ટ, કે એનું બનાવવાની કળા વધતી વધતી ગઈ, સારી થતી ગઈ. એ 11મી સદીમાં હતું અને જ્યારે તમે રાણકપુર આવશો 14મી-15મી સદીમાં, ત્યારે એ ખૂબ જ રીતે વિકસેલી છે. એક પ્લાનિંગની વાત છે. બીજું વાત છે કે જે ક્લિયર સ્ટોરી, કે જેથી આપણને હવા ઉદ્દાસ જે આવે દેરાસરોમાં સ્ટ્રક્ચરલી જે ક્લિયર સ્ટોરી, કે જેથી તમને અને ભવ્યતા દેખાય, એ પણ ડેવલપ થતું જાય છે. અને પછી રાણકપુર આવશો ત્યારે વી ઓલ્સો વિલ કમ ટુ ધેટ, કેવી રીતે મંદિરને મોટું બતાવી શકાય જેથી એની ભવ્યતા વધુ થાય. મોન્યુમેન્ટાલિટી ઓફ ધ ટેમ્પલ ઓફ ધ દેરાસર કેવી રીતે થઈ શકે એ પણ આપણે કાલે જોઈશું. એટલે સમિંગ અપ એમ જ કહેવાય કે જે હિન્દુ મંદિરો થતા હતા એ રીતે જ થયા, પણ એમાં ઘણું બધું એ લોકોએ પ્લાનિંગ અને ટાઇપોલોજી બધી કાઢી. આપણે પણ પરિક્રમા કરીએ છીએ, આપણે પણ એક્સિસ છે, આપણે પણ 9-8 ડિરેક્શન છે, પણ આ બધું બદલી અને જે જૈન દેરાસરો 11મી સદીમાં ચાલુ થયા, જે 13મી-14મી ખૂબ જ વિકાસ થયો, એ આપણે કાલે ડિટેલમાં જોઈશું. ખૂબ આભાર સ્નેહલભાઈ, ચોક્કસપણે આપણે કાલે વિગતે વાત કરશું. આજે એકચ્યુઅલી સ્નેહલભાઈ અત્યારે અમદાવાદમાં છે અને એક નાનકડી મુશ્કેલી એ છે
કે અમદાવાદમાં 9 વાગે કરફ્યુ સ્ટાર્ટ થઈ જાય છે. સો ઓફિસના બધા સ્ટાફને જવાનો સમય થઈ ગયો છે, એટલા માટે આજે આપણે વાઇન્ડ અપ કરીએ છીએ આજનું સેશન. પણ સિંહલભાઈ, આપણને બહુ જ મહત્વની ભૂમિકા અને કેટલી વિશેષતાઓની વાત આજે કરી છે. આવતીકાલે આ વિશેષતાઓ અને ખાસ કરીને જૈન કેટલાક મહત્વના જિનાલયો વિશે તેઓ વાત કરશે. અને આવતીકાલનું વ્યાખ્યાન આપણે બરાબર 7:35 ચાલુ કરી દઈશું, એટલે 7:35 આપણે મળશું. સિંહલભાઈ વિશે થોડીક 5-1 મિનિટ વાત કરશું અને બરાબર 7:40 અને 45 ની વચ્ચે આપણે વ્યાખ્યાનનો આરંભ કરી દઈશું, જેથી આપણે એમને 8:45 વાગે કરફ્યુના સંજોગોને કારણે આપણે એમને છોડી શકીએ. તો હું આ 2 દિવસ દરમિયાન સૌ સ્વાધ્યાયોને વિનંતી કરીશ કે થોડોક સમય વધારે આપે, તો આપણે છેલ્લે દોડાદોડ ન થાય. સ્નેહલભાઈ, આપનો ફરી એકવાર આભાર માનું છું કે આપે ઘણી મહત્વની વાતો કરી અને આવતીકાલે પશ્ચિમ ભારતની જે કેટલીક વિશેષતાઓ છે આ મંદિરના સ્થાપત્યના સંદર્ભમાં અને પર્શિયન બાંધકામ અને બાકી જે શૈલીઓ છે એમાંથી આપણે શું લીધું અથવા એની સાથે આપણે કમ્પેરેટિવ અભ્યાસ કેવી રીતે કરવો હોય એના વિશે આપણને આવતીકાલે માહિતી મળશે. તો સ્નેહલભાઈ, રિયલી વેરી મચ થેન્કફુલ ટુ યુ, ખૂબ ખૂબ આભાર. અને કાલે અમે તમને જોવા પણ ઈચ્છે છે, એટલે કાલે હું બપોરથી તમારી પાછળ પડી જવાની છું. આઈ વિલ પ્રૂવ ધેટ કે આઈ એમ વેરી ગુડ કોઓર્ડિનેટર. ના, ચોક્કસ. થેન્ક યુ સેજલબેન, થેન્ક યુ, અને બધાને ગુડ નાઈટ. અને કાલે હું ચોક્કસ બરાબર રીતે કરી કાઢીશ. થેન્ક યુ, ખૂબ આભાર સેહલભાઈ, રિયલી વન્ડરફુલ. આવજો.